ઓફ વડોદરા. ધોરાજી ખાતે આવેલ ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં પડ્યું છે, ત્યારે નગરપાલિકા સંચાલિત આ સ્મશાન ગૃહ મરામત માંગી રહ્યું છે. ધોરાજી નગરપાલિકા તંત્રની બેદરકારી સીધી નજરે દેખાઈ આવે છે. છેલ્લા એક મહિનાથી ધોરાજી નગરપાલિકાનું શાસન વહીવટદારના શાસનમાં ચાલી રહ્યું છે. આવા સમયે લોકોની અપેક્ષા હોય છે કે વહીવટદારના શાસનમાં લોકોની તાત્કાલિક સુવિધાના કામો થતા હોય છે, પરંતુ છેલ્લા એક મહિનાથી પાણી, સફાઈ, ગંદકી અને છેલ્લે અંતિમ યાત્રાનો છેલ્લો વિસામો સ્મશાન ગૃહ પણ એક મહિનાથી બંધ હાલતમાં છે. ધોરાજીમાં અંતિમ વિસામાં સમાન સ્મશાન ગૃહમાં પહેલા લાકડા દ્વારા મૃતકની અંત્યેષ્ટિ કરવામાં આવતી હતી. ત્યારબાદ ધોરાજીમાં એ જ સ્મશાન ગૃહના પરિસરમાં નવું ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ શરૂ કરવામાં આવ્યું, પરંતુ તેની યોગ્ય જાળવણી રહેતી ન હોવાને કારણે ઇલેક્ટ્રિક સ્મશાન છાશવારે બંધ રહેતું હતું. ધોરાજીના સ્મશાન પરિસરમાં સફાઈની અત્યંત આવશ્યકતા હોવાથી ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા દિવસ રાત મહેનત કરી સમગ્ર પરિસરને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવામાં આવ્યું હતું. પહેલાં ડાગો બેસી પણ ન શકે તેવી સ્થિતિ હતી, પરંતુ ખોડલધામ યુવા સમિતિ દ્વારા સ્મશાન ગૃહના પરિસરને બગીચા સમાન બનાવી દેવામાં આવ્યું હતું. તો બીજી તરફ ઇલેક્ટ્રિક સ્મશાનમાં વારંવાર ક્ષતિઓ થવાને કારણે અંત્યેષ્ટિ માટે આવતા લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડતી હતી. ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહમાં મશીનરીમાં તેમજ હાઇડ્રોલિક સહિતના ઘણા કામો મરામત માંગતા હોવાથી છેલ્લા એક માસથી આ સ્મશાન ગૃહ બંધ પડ્યું છે. ત્યારે ડાઘુ અને ફરજિયાતપણે લાકડા દ્વારા મૃતકની અંત્યેષ્ટિ કરવાની ફરજ પડી રહી છે. ખોડલધામ યુવા સમિતિ નિસ્વાર્થપણે ખંડેર જેવા સ્મશાનને બગીચા સમાન બનાવી શકતા હોય તો જે સ્મશાન ગૃહનું સંચાલન યોગ્ય રીતે કરવાની જવાબદારી નગરપાલિકાની છે, તો પાલિકા તંત્ર ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહની સાર સંભાળ રાખવામાં નિષ્ફળ કેમ રહે છે? નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ છેલ્લા ઘણા સમયથી જે એની અંદર ઇલેક્ટ્રિક ભઠ્ઠી આવેલ છે ઘણા સમયથી બંધ હાલતમાં આવેલી છે. અવારનવાર ભઠ્ઠી ખરાબ થઈ જાય છે, પરંતુ વહીવટદારનું શાસન જ્યારે છે ત્યારે આ વહીવટદાર ભાજપના આગેવાનોના ઇશારે કામ કરી રહ્યા છે, પરંતુ આવી જે બાબતો હોય છે જે ખરેખર કરવાલાયક કામો છે તે પણ કરવામાં આવતા નથી. ઘણા સમયથી લોકોને જો તેના સ્વજન ગુજરી ગયા હોય તેને ઇલેક્ટ્રિક સ્મશાનને બદલે લાકડાઓમાં કેરોસીન છાંટીને કે ટાયર લઈ આવી રીતે એનો અગ્નિસંસ્કાર કરવો પડે છે. જ્યારે ધોરાજીની ખોડલધામ યુવા સમિતિએ આ સ્મશાનને નંદનવન સમાન સ્મશાન બનાવી દીધું હોય તો આ તંત્ર જ્યારે નગરપાલિકા પાસે તમામ સાધન સુવિધા હોય તો આ સ્મશાનની અંદર માત્ર એક ઇલેક્ટ્રિક ભઠ્ઠી ઘણા સમયથી બંધ છે તે ચાલુ કરવામાં આવતી નથી. છેલ્લા મહિના દિવસથી ભઠ્ઠી બંધ છે ને ચાર પાંચ વખત ભઠ્ઠીના કારીગર પણ જોવા આવ્યા હતા, તો એ પણ ભઠ્ઠીનું કામ હજી થયું નથી. કોઈ લોકો આવે તો તમને શું કહે છે? લોકો આવે તો ભઠ્ઠીની ફરિયાદ કરે છે વારંવાર. તમે કેટલી વખત ફરિયાદ કરી? મેં બે ત્રણ વખત મેં ફરિયાદ કરેલી છે. અને ક્યાં ક્યાંથી આવેલા છે અધિકારીઓ જોવેલા? ધોરાજી કે બહારથી કોઈ આવેલા? બહારથી આવેલા, અમદાવાદ, જૂનાગઢથી ને ગોંડલથી. ભઠ્ઠી બંધ હોવાનું કારણ શું છે? ભઠ્ઠીમાં અમુક ગાળા અંદરના ઈંટો છે ને એ નીકળી ગયેલી છે, ચેક ખરાબ છે. બરાબર. બીજું શું પ્રોબ્લેમ છે? બ્લોર સર્વિસ કરવાના છે. એના માટે કોઈ આવ્યું જ નથી અધિકારીઓ? જોવા તો આવ્યા હતા. સર્વિસ કરવા કે કઈ ઈંટો માટે કોઈ કામગીરી નથી થઈ, જોવા તો આવ્યો છું. તમે કેટલી વખત ફરિયાદ કરેલી? મેં બે ત્રણ વખત કરેલી છે ફરિયાદ. તમે કેટલો સમય ત્યાં નોકરી કરો છો? હું 8 મહિનાથી.